ઘઉં આપણે અઢી વિઘા એક બેરલ જીવામૃત આપીએ છીએ અને જે પોંક વાર જે ખાઈ ગયા બરાબર અમે પાંચ વીઘાનો પોંક પાડીએ છીએ આ છે ને અંદો પોઈ ઘઉ પોંક થશે અને પ્રાકૃતિક ને પુગાડવાનો સેવણ વાહ મને આજે પોંખ ભાઈ ખરેખર મજા આવી ગઈ અને સૂકા પોંક ખાવાની તો એમને કોરેખોરી એટલી મજા આવે આમ તમને મીઠો જ લાગે છે મિત્રો જય માતાજી જય મોગલ વેલકમ બેક ટુ માય ચેનલ રાજગોહિલ બ્લોગ્સ અત્યારે હું છું વિસાવદર ગામમાં લાલપુર લાલપુર ગામ અને મારી સાથે જે રાજુભાઈ રાજુભાઈ પટેલ છે અને ખાસ આજે એમના પ્રમુખ પ્રાકૃતિક ખેતીની અંદર હું આવી ગયો છું અને આજે ભાઈ સાથે જે આપણે વાત કરી કેમ છો મજામાં મજામાં રાજભાઈ તો અત્યારે આપણે જે પ્રાકૃતિક ખેતી તમે કરી રહ્યા છો તો એના

અને આનું આપણે ડ્રાય આપણે પોંક કાપીએ છીએ પોંક કરી છીએ શેકી છીએ આગળ તમને બતાવશું પ્રોસેસ કરીને અને પોંક શેકવાનું બતાવશું પ્રાકૃતિક ખેતીમાં એવું છે મિત્રો કે પ્રાકૃતિક ખેતી આપણે કરવાથી આપણા શરીરમાં રો રોગ બોગ થતા નથી કમ્પ્લેટ અને બહુ સારી રીતે થાય છે અત્યારે કારણ કે અત્યારે લોકો બીમાર પડતા બીમાર પડે વસ્તુ ખાવાથી બહુ યોગ્ય યોગ્ય છે તો અત્યારે આની કઈ રીતના પ્રોસેસ હોય તો આમાં જીવામૃત સાહેબ જાય છે અત્યારે હાલમાં આગળથી આટલું ગરબ પાણી આપવું પડે આમાં જીવા અમૃત કરેલું છે આપણે અચ્છા એટલે આ શું છે જીવા અમૃત છે અચ્છા એટલે આમાં શું શું ઉપયોગ આપ્યું આમાં બે બે કિલો ગોળ દસ કિલો ચાણ દસ લિટર ગૌમૂત્ર અને રાફડાની ધૂળ ને કે એક કિલો આપણે છણા લોટ અચ્છા અને આઠ દિવસ રહેવા દેવું આઠ દિવસ પાણી ભેગું મૂકી દેવાનું પડશે એટલે આ બધું ક્યારેય રીતે જાય અંદર જાય એટલે આ રીતે બધું પવાતું જાય છે હા લાંબ કેટલુંક છે લગભગ આમ લાંબી 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 અહીંથી ક્યાં વાડી અહીંથી છ વીઘા છે આપડે પ્રાકૃતિક પ્રાકૃતિક ખેતી જ કરીએ છીએ આપડે બરાબર અને આનો પોક પાડી ને આપીએ છીએ હંધાઈ પોક આપો છો હા આપડા જ્યાં ઘઉં છે બરાબર તો હવે આને કઈ રીતના આની પ્રોસેસ કરવાની હોય છે કે આ ઘઉં ને આપણે પોક બનાવવાનો હોય ને એટલે એની માટે ડુંડી લણવી પડે આગળ આગળ બતાવશું પછી ડુંડી લણીને એને શેકવી પડે શેકીને પછી એને ડ્રાય થવા દેવી પડે આઠ દિવસ એ આગળ બતાવશું હંદુ અને તે પછી પોક તૈયાર થાય

હોય છે આનું એક થાય અને પછી આની સેવ હોતન થાય લીલી લીલી સેવ થાય પછી આપડે મેગી ટાઈપ સેવ થાય ને એ હોતન થાય છે બે ત્રણ આઈટમ થાય તે પછી આપડે સુકો ખવાય એમને ખાલે ખાલી ખાવા મારો

એને કાઢવાની આવતી હોય છે આ ડુંડી છે ને પાકી ગયેલી આવી નો લેવાની થાય આ પાકેલા ઘઉં છે આ પાકેલા ખાવામાં હાલશે ઘઉં એ હોતો ને આપણે મોકલશું તમ પ્રાકૃતિક ઘઉં કોઈનો ઓર્ડર હશે તો આપડે પ્રાકૃતિક ઘઉં એ બેસવું અહીંથી તમ અચ્છા સુકી નહીં લેવાની આ સુકી નહીં લેવાની ગ્રીન જ હોય આપણે વધારે પાકી ગયું હોય ને એના ઘઉં થઈ જશે અમારે બરાબર આ તમે મિત્રો જોઈ રહ્યા છો આ જે સુકા છે એ ઘઉં થઈ જાય અત્યારે આ જે ગ્રીન છે એની ડુંડિયું તે લઈને પછી એવાને શેકાવામાં જવાનું છે જા ડ્રાય પોક છે ડ્રાય કરવા માટે તો આમ ડુંડિયું નાખવાની હોય અત્યારે જે લીલો પોક લીધો આપણે આ મને આની અંદર નાખ્યો આ રીતે હંધો શેકાણો હોય અચ્છા આ રીતના શેકવામાં આવે હા આખો શેકવામાં આવે પછી આને તૈયાર તૈયાર થવામાં પ્રોસેસની તો વાર લાગે ને આ 15 દિવસની વાર લાગે 15 દિવસની અચ્છા આપણે હાવ સુકાઈ જાય ત્યારે આપવાનો થાય આપણે બરાબર અને આવી રીતના ગ્રીન પોક હોય છે અને પકાવવામાં આવતું હોય છે પછી સુકાવવામાં આવે ને હા પછી પછી પેકિંગ કરીને આ દેશી ભઠો એમાં રાજુભાઈ ની શોધ છે મારી ભાઈ પેલા આ રીતે નો શેકતા પેલા રાખી ના થાય પેલા તો આવી રીતના શું આવી ભઠો કરતા અને

તમે દેખાડું આજ કે કઈ રીતના પ્રોસેસ આની થતી હોય છે જો અહીંયા આવી રીતના સુકાવવામાં આવે છે આ બધા જેટલા જે જોઈ રહ્યા છો બધો પોંખ છે હા જા સુકવવાનો છે સુકવીને જ આપવાનો છે આ તો ઓ આ ઠેર સુધી પોંખ હા એ પોંખ ધંધો હંદો હંદો વેસે આપણે સેલિંગ કરવાનું છે હંદો વ્યવસ્થિત હંદી ઓ હો અને પ્રાકૃતિક ખંધાઈને પુગાડવાનો છે વણ વાહ મને આજે પોંખ ભાઈ ખરેખર મજા આવી ગઈ અને સુકા પોંખ ખાવાની તો એમને કોરે કોરે એટલી મજા આવે

હજી લીલો છે ને એટલે મોટો છે આ લીલો દાણો છે ગયો દાણો બળી છે ને આખો સ્વાદ આવશે આખો નો બેડો હોય આ ખાલી જ જ હોય આપણને એનો સ્વાદ આવશે સારો આ બાકી અંદર આખો લીલો જ હોય એટલે ઉપર આવો તો કોઈ કોઈ લોકો ગભરાવું નહીં કે આખો બળે ગયેલો જ થશે આટલો આટલો રહેશે આમ બળેલો બરાબર અને કોઈ કોઈ આખો સફેદ હશે કોઈ બળેલો હોય છે એ રીતે આવશે આપડે આવશે ને હમ એટલે આમાં કોઈ જાતનો ફોલ્ટ નથી પણ આ વસ્તુ સારી છે આ હવે પોંકની જેને ખાતો જેને ખબર જ છે કાઠિયાવાડી લોકોને આપણા જે સૌરાષ્ટ્રમાં જેટલા લોકો રહે છે બધા લોકોને ખબર છે કે પોંક એટલે શું છે બાકી એકવાર તમે અવશ્ય જરૂરથી મંગાવજો કોન્ટેક નંબર આપેલા છે સ્ક્રીન પર રાજુભાઈ અત્યારે સરસ મજાની જે પોંકની પ્રોસેસ બતાવી તમે તો હવે આને લોકો સુધી પહોંચાડવી હોય તો એના માટે કઈ રીતનું છે આયોજન હવે આપણે ગુજરાતમાં વોલ ગુજરાતમાં તો આપણો પોંક જાય છે રાજભાઈ બરોબર ક્યાં વિદેશમાં જો તમારે કોઈને જરૂર હોય આ પોંક વિદેશમાં બાય કન્ટ્રીમાં તો આપણે સ્ક્રીન પર નંબર જે આપેલા છે એ નંબરમાં તમારે મેસેજ કરવાનો એટલે તમારે ક્યાં વ્યવસ્થિત પૂગી જશે ભાઈ સ્ક્રીન ઉપર નંબર આપેલા છે નંબર ઉપર ફોન કરો અને મારા નંબર જ છે એટલે તમારે મને ફોન કરવાનો રહેશે અને શરીર માટે અને સ્વાસ્થ્ય માટે પણ સારું બહુ સારું છે અને પાછું તો અવશ્ય પાછો મોકલી દેજો પાછો મોકલી દેજો એટલે અત્યારે મંગાવી લેજો જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ